સાઉથ આફ્રિકાએ જીત્યો ટોસ અને સાઉથ આફ્રિકા કરશે પહેલી બેટિંગ. વર્લ્ડ કપમાં આજે ભારતની પહેલી મેચ યોજાઈ રહી છે. વિશ્વકપમાં ભારત સાઉથ આફ્રિકા સામે રમી રહ્યું છે. સાઉથ આફ્રિકા સામે પ્રથમ મેચ રમી ભારતીય ટીમ વિશ્વકપમાં અભિયાનની શરૂઆત કરશે. સાઉથ આફ્રિકા સામેની મેચ પહેલા કેપ્ટન વિરાટ કોહલી સહિતના ભારતીય ખેલાડીઓ બેટિંગ અને બોલિંગની નેટ પ્રેક્ટિસ કરી પરસેવો પાડ્યો હતો અને આજે ભારત સાઉથ આફ્રિકા વચ્ચેની આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારત સામે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. વર્લ્ડ કપની આ સાતમી મેચ છે. સાઉથ હેમ્પ્ટનના એજિસ બાઉલ સ્ટેડિયમ ખાતે આ મેચ યોજાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાની ટીમમાં હાશિમ અમલા અને તબરેઝ શમસીની પણ વાપસી થઈ છે. તો ભારતીય ટીમમાં બંને લેગ સ્પિનર કુલદીપ યાદવ અને યજવેન્દ્ર ચહલ રમી રહ્યા છે. તો આ મેચને લઈને દેશભરના ઉત્સાહનો માહોલ છે, સાથે સાથે વિશ્વભરમાં રહેતા ભારતીયોમાં ઉત્સાહનો માહોલ. સાઉથ આફ્રિકા સામેની મેચ રમી વિશ્વકપ અભિયાનની શરૂઆત ભારત કરશે. ભારતીય ટીમ આ વખતે ઇંગ્લેન્ડની પીચ પર બેટ્સમેનને વધુ રન બનાવવાથી રોકી શકે તે જ મોટો પડકાર છે. ભારત આજે વર્લ્ડ કપની પહેલી મેચ રમી રહ્યું છે અને આ વર્લ્ડ કપ પહેલા ઘર આંગણે ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ત્રણેય મેચમાં ભારત હાર્યું હતું. આઈપીએલના માઇન્ડસેટને વન ડેમાં કન્વર્ટ કરવું કોહલીની સેના માટે થોડું અઘરું પણ રહી શકે છે. જોકે છેલ્લા બે વર્ષથી આફ્રિકા સામે ભારતનો હાથ ઉપર રહ્યો છે. ગયા વર્ષે 5-1 થી સિરીઝ જીતી હતી. ઉપરાંત છેલ્લી 5 આઈસીસી ટુર્નામેન્ટની મેચથી ભારત વિજય મેળવવામાં સફળ રહ્યું છે. તો હાલ ઉત્સાહ જે રીતે સમગ્ર દેશવાસીઓનો છે, વડોદરામાં કેવો ઉત્સાહ છે તે જાણવા માટે જઈએ સીધા વડોદરા. સંવાદદાતા તુષાર પટેલ જોડાઈ ચુક્યા છે. તુષાર, વર્લ્ડ કપ 2019 ભારત પોતાના અભિયાનની શરૂઆત કરી રહ્યું છે અને બોલિંગ કરશે પ્રથમ ભારત, ત્યારે કેવો માહોલ દેખાઈ રહ્યો છે વડોદરા વાસીઓમાં? ચોક્કસથી મિહિર, વર્લ્ડ કપની વાત હોય અને એમાંય વડોદરાની જો વાત હોય તો ચોક્કસથી ઉત્સાહ દેખાય. હું કેમેરામેન મુકુદને કહીશ કે તેઓ દ્રશ્ય બતાવે. આ જે પરિવારમાં આપણે આવ્યા છે એ પરિવારની અંદર અત્યારે આ મેચ લઈને ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મિહિર, મહત્વનું છે કે વડોદરા એક એવું શહેર રહ્યું છે કે જેને ભારતની આંતરરાષ્ટ્રીય મેચોને અનેક ખેલાડીઓ પણ આપ્યા છે. નયન મોંગિયા હોય, કિરણ મોરે હોય, ઇરફાન પઠાણ હોય, યુસુફ પઠાણ હોય કે પછી અત્યારના હાર્દિક પંડ્યા કે કુનાલ પંડ્યા હોય, આ તમામ સૌથી મોટી વાત, આ પરિવારના સૌથી સિનિયર સિટીઝન પણ છે, આપ દ્રશ્યમાં જુઓ છો, એમની સાથે વાત કરીશું. બા, આજે મેચ છે, પહેલી મેચ છે ઇન્ડિયાની, શું કહેશો? ક્રિકેટ મેચ છે, ઇન્ડિયા જીતશે કે હારશે? ચોક્કસથી ઉંમર લાયક વ્યક્તિ પણ મેચ જોવા માટે ઉત્સાહી બન્યા છે. અન્ય બેન છે, તેમની સાથે વાત કરીશું. બેન, પહેલી મેચ છે, કેટલા ઉત્સાહિત છો, શું કહીશો? બહુ જ ઉત્સાહી છું અને ઇન્ડિયા જીતશે, ઇન્ડિયા જીતશે અને ઇન્ડિયા જ ફાઇનલમાં આવશે. ચોક્કસથી અન્ય લોકો પણ છે, શું કહીશો? પહેલી મેચ છે, કેટલા ઉત્સાહી છો? ખૂબ જ ઉત્સાહિત છે અને આઈ હોપ કે ઇન્ડિયા ઇઝ 100% વિન. ઇન્ડિયા 100% વિન થશે. આપ શું કહીશો, શું તૈયારી છે? ઇન્ડિયા જીતશે તો સાંજે પાર્ટી કરવાના છો, જમવામાં શું બનાવશો? ઇન્ડિયા જીતશે તો બધાને આઈસ્ક્રીમની પાર્ટી, આઈસ્ક્રીમની પાર્ટી મિહિર આપશે. આ બહેનનું કહેવું છે. એક અંકલ છે, તેમની સાથે વાત કરીશું. દાદા, ખૂબ ઉંમર છે આપણી, છતાં પણ ઉત્સાહ સાથે મેચ જોવા બેઠા છો, આંખમાં પણ તકલીફ દેખાઈ રહી છે, શું કહીશો, કેટલા ઉત્સાહી છો? ભલે આંખમાં તકલીફ હોય પણ છતાં ઇન્ડિયાની મેચ હોય એટલે એનો ઉત્સાહ આખો અલગ જ હોય. અને ઇન્ડિયાની બેટિંગ લાઇનઅપ છે, ઇન્ડિયાની બોલિંગ લાઇનઅપ છે, ઇન્ડિયાની ફિલ્ડિંગ જે છે એ વર્લ્ડ લેવલની છે, એટલે 101% ઇન્ડિયાનો જ વિજય થશે, ઇન્ડિયાનો વિજય થશે. એક મહિલા એવા પણ છે મિહિર કે જેઓ ઘણા સમયથી ક્રિકેટ મેચ જોઈ છે, ગાવસ્કરના જમાનાથી મેચ જોતા આવ્યા છે, ત્યારે એમની પણ પ્રતિક્રિયા લઈશું. આજે ધોનીને જોવાના, વિરાટ કોહલીને જોવાના, શું કહેશો, કેટલા ખુશ છો? અતિશય ખુશ છીએ અને આખી ઇન્ડિયાની ટીમ છે ને, આપણે એમ કહીએ ને વી બેસ્ટ છે અને બધાને છે ને અમારા બ્લેઝિંગ, અમારા કરતા બધા નાના છે કે ઇન્ડિયાનો કપ લઈને જ આવજો. ચોક્કસ, વડીલ તરીકે આશીર્વાદ આપી રહ્યા છો, આપ પણ અમારી સાથે જોડાયા છો, શું કહેશો? કેમ કે મેચનો જે ઉત્સાહ છે, એક જ પરિવારના બધા લોકો ભેગા થયા છો, કેવી રીતે જોશો અને કેટલા ખુશ છો મેચને લઈને? મેચ જોઈને બહુ જ ખુશ છું અને હાર્દિક પંડ્યા મેન ઓફ ધી મેચ બનવાનો છે આજે, હાર્દિક પંડ્યા 100%. આપ શું કહેશો? ધોની, ધોની.
સાથે મેહર ક્યાંક ને ક્યાંક જે લોકો બેઠા છે, એક એક બહેન પણ છે, તેમની પ્રતિક્રિયા લઈએ. બેન, મેચ છે, ઘરનું કામ બધું પતાવીને મેચ જોવા બેઠા છો, શું કહેશો, કેટલા ખુશ છો? પરિજનો છે તેઓ બધા અત્યારે સામૂહિક રીતે મેચ જોઈ રહ્યા છે. તેઓનું કહેવું છે, ભારતનું ભલે પેલા ફિલ્ડિંગ છે પરંતુ ફટકાબાજી તો ઇન્ડિયાની ટીમ જ કરશે. અલબત્ત આજની મેચ મિહિર એટલા માટે પણ મહત્વની છે કે સાઉથ આફ્રિકા બે મેચ અગાઉ હારી ચુક્યું છે અને આજે સાઉથ આફ્રિકા માટે પણ એક મહત્વપૂર્ણ ચેતન પટેલ અમારી સાથે. ચેતન, સુરતી લાલાઓમાં, સુરત વાસીઓમાં કેવો માહોલ મેચ ને લઈને? જી, ખાસ કરીને 2019 વર્લ્ડ કપની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આજે ભારત પહેલી મેચ રમવા જઈ રહ્યું છે, જેને લઈને સમગ્ર દેશ સહિત સુરતી લાલાઓમાં ખૂબ જ ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે જે રીતે આજે ભારતની મેચ છે, જેને કારણે જે ક્રિકેટ પ્રેમીઓ છે તે ક્રિકેટ પ્રેમીઓમાં ખૂબ જ ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. યુવાઓની સાથે જે બચ્ચા પાર્ટીઓ છે તે બચ્ચા પાર્ટીઓ પણ અહીં ક્રિકેટની મજા માણવા માટે આવી પહોંચ્યા છે. ક્રિકેટની સાથે અહીં નાસ્તા પાણીની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી. સુરતે લાલાઓની વાત આવે તો તેઓ કોઈ પણ બહાને ખાવાનું શોધતા હોય છે ત્યારે અહીં ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જી, ખાસ કરીને હું આપને પૂછવા માંગીશ, આજે ભારત અને આફ્રિકાની મેચ છે, શું કહેશો? પહેલી વાત કે લોકો ટોસ જીતીને ડાવલી દો એ મોટી ભૂલ કરી છે લોકોએ, કારણ કે એ લોકો મારે ખ્યાલ સ્કોર 225-30 ની આસપાસ રન થશે લોકોના, ને આપણે ઇઝી બે વિકેટે મારી દઈશું. જી, આપણી સાથે અન્ય પણ જોડાયા છે. જે રીતે પિચની વાત કરીએ, કેટલા રન સાઉથ આફ્રિકા મારશે અને હસીમ અમલાનો સમાવેશ કર્યો છે, શું કહેશો? હસીમ અમલા આજે ઇન્ડિયા સામે ખૂબ સારું રમે છે, તો એ આજે 50-60 રન મારી શકે અને 270-90 વચ્ચેનો સ્કોર આજે આપણી સામે હશે, પણ એમાં ઇન્ડિયા આજે વિન થાય એવી અમારી ગણતરી છે. જી, ખાસ કરીને હું આપને પૂછવા માંગીશ, ઇન્ડિયા સૌથી ફેવરેટ માનવામાં આવે છે, આપ શું કહેશો? ઇન્ડિયા માટે કી પ્લેયર અગર કોઈ થશે તો બુમરાહની બોલિંગ ને કુલદીપ યાદવની, ને આપણા માટે મેઇન વિકેટ થશે ડીકોકની. ડીકોકની વિકેટ લીધી આપણે મેચ જીતી જશું. આમલા બેસ્ટ પ્લેયર છે, પર એ બોલ ટુ બોલ જ રમે છે, ડીકોક ફાસ્ટ રમી શકે છે, ને મારા હિસાબે 290 ઉપર રન નહીં મારી શકે, ને એ ચેઝેબલ છે. જી, આપની સાથે અન્ય પણ જોડાયા છે. જી, ખાસ કરીને હું આપને મેચ વિશે પૂછવા માંગીશ, સત્તા બજાર હાલ શું કહી રહ્યું છે? સત્તા બજાર એક એવો વિષય છે કે આજે કોઈને બી બધાને ખબર છે ઇન્ડિયા ફેવરિટ જ છે ને, ફેવરિટ જ રહેવાની છે. એ લોકોએ આપણે ડાઉ આપ્યો છે તો એના માટે એ વસ્તુ જરૂરી છે કે 50 પૈસાની ઉપર આ મેચ જશે બી નહીં. એ લોકોની આ 1-10 ઓવરની અંદર જ 2 વિકેટ આવી જવાની છે, એ 100% છે. બુમરાહ બોલિંગ પર આવ્યું એટલે બુમરાહ ફર્સ્ટ ઓવરમાં જ વિકેટ લઈ લેશે. જી, ખાસ કરીને સાઉથ આફ્રિકા આજની જો મેચ હારશે તો વર્લ્ડ કપ માંથી બહાર નીકળી જશે, તો સત્તા બજાર કઈ રીતે કામ લાગી રહ્યો છે? થોડું એ કરંટ માટે લોકો એવું જોઈ રહેલા છે કે કદાચ આફ્રિકા જીતશે, આ ઉમેદ છે, પણ આપણે તો એવું ઈચ્છતા જ નથી કે આફ્રિકા જીતે, કારણ કે આપણે તો દેશ પ્રેમી છે ને ઇન્ડિયા માટે છે. પણ સત્તા બજાર એમ કહે છે કે આફ્રિકાને જો યદી આપણે હડાઈ નાખશું તો આફ્રિકા યદી ક્વોલિફ બહાર નીકળી જશે, એટલે સત્તા બજાર એમ કહે છે કે અંદર ટકેલું જરૂરી રહેવું જોઈએ. જી, આપની સાથે અન્ય પણ જોડાયા છે. જી, હું આપને પૂછવા માંગીશ, આજે ભારત અને આફ્રિકાની મેચ છે, કઈ રીતે ઉત્સાહ આપણામાં જણાયો છે? આજે ઉત્સાહની વાત કરીએ તો એક્ચ્યુઅલ આ જ્યારે ઉત્સાહ, વધારે ઉત્સાહ જ્યારે પાકિસ્તાન સામે હોય છે, પણ આજે બે મેચ હારીને ત્રીજી મેચ જ્યારે સાઉથ આફ્રિકા રમવા આવ્યું છે તો ઇન્ડિયાનો બેવડો ઉત્સાહ છે કે બે વાર હારેલી ટીમ સામે રમવાનું છે અને ઇન્ડિયાનો પહેલો ચાન્સ છે, જ્યારે એમની પાસે આખરી ચાન્સ છે, આખરી મોકો છે. તો આ વખતે બોલર્સ છે આપણા જાન, જેની કહેવાય ઇન્ડિયાની જાન, એમાં બુમરાહ છે, ભુવનેશ્વર કુમાર છે, કેદાર જાદવ છે અને ચહલ છે. આ ચાર બોલરો આજે ચમત્કારિક બોલિંગ નાખશે, કરશે અને સામેવાળી ટીમને આઉટ કરી દેશે. જી, આ તો વાત થઈ યુવા વર્ગની, જોકે આપણી સાથે કેટલાક બચ્ચા પાર્ટીઓ પણ છે, તેઓ પણ હાલ ભારતની જે ટીમ છે તેને ચીયર અપ કરી રહી છે. આપણે આપને પૂછવા માંગીશ, કોણ જીતશે આજની મેચમાં? ઇન્ડિયા. કઈ રીતે ચીયર અપ કરશો? કોહલી. જી, આપણે અન્યની કઈ રીતે આજે આપણે મેચ જોશો? ખાઈ પીને નાચીને અને ફોટોગ્રાફ ઓડીને. જી,
આપે જે રીતે જોયું તે રીતે કોઈ પણ વાર અને તહેવાર હોય, જોઈ પણ મેચ હોય, સુરતી લાલાઓ કોઈ પણ પ્રકારે ખાવાનું છોડતા નથી, ત્યારે આજે ભારત અને સાઉથ આફ્રિકાની જયારે મેચ છે ત્યારે તેઓ ખાઈ પીને આ મેચ ની મજા માણી રહ્યા છે. જી જી બિલકુલ ચેતન, અમારી સાથે જોડાયેલા રહેજો. અને હવે સીધા જઈએ ગાંધીનગર. ગાંધીનગર વાસીઓ શું કહી રહ્યા છે મેચ ને લઈને, આવો સાંભળીએ. વર્લ્ડ કપનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે વર્લ્ડ કપમાં આજે ભારતની પ્રથમ મેચ સાઉથ આફ્રિકા સામે રમાશે. સ્વાભાવિક છે કે સાઉથ આફ્રિકા સામેની મેચમાં રસાકસી ભર્યો મુકાબલો રહેશે. ભારતની પ્રથમ વર્લ્ડ કપની આ મેચ છે. સૌથી સારી વિવેચન જો થતું હોય તો પાનના ગલ્લે કે ચાની કીટલી પર થતું હોય છે. આ યુવાનો આપણે અહીંયા આપણી સાથે જોડાયા છે, ગાંધીનગરના યુવાનો છે. તમે સાઉથ આફ્રિકાની ભારત સામેની આ મેચ છે એના માટે શું અનુમાન કરો છો, અત્યારે મેચ કેવી રહેશે? મેચમાં વન સાઇડ જ રહેશે, કેમ કે સાઉથ આફ્રિકાનું જે રિસેન્ટ પરફોર્મન્સ છે કે બે મેચ તો જે હારી જ ચૂક્યું છે, તે જોતા લાગે છે કે ઇન્ડિયા આસાનીથી આ મેચ જીતી જશે. કેમ કે ભારત પાસે જે બોલિંગ લાઇનઅપ છે, બુમરા, શામી, ભુવનેશ્વર અને કુલચા જેવા જે રિસ્ટ સ્પિનર્સ છે, એને લીધે 100% મેચ ઇન્ડિયા જીતી જશે. ચોક્કસ દોસ્ત, તું પોતે શું માને છે કે આ મેચ છે કેટલી રસાકસી પૂર્ણ થશે અને ભારતમાંથી કોને ઉતારવા પડે મેદાનમાં? મને એવું લાગે છે કે આ મેચ રસાકસી ભરી તો થશે, કારણ કે સાઉથ આફ્રિકા બે મેચ હારી ચૂક્યું છે એટલે ફાઇટ બેક કરશે, પણ વિન તો ઇન્ડિયાનો જ થશે. અને ઇન્ડિયામાંથી ટોપ પરફોર્મન્સ માટે મારા ખ્યાલથી રોહિત શર્મા અને વિરાટ કોહલી એઝ અ બેટિંગ, અને બોલિંગમાં બુમરા અને ચહલ. ચોક્કસ બુમરા ઉપર સૌની આશા છે. દોસ્ત, તું પોતે શું માને છે આ મેચ છે એ મેચ કેટલી રસાકસી પૂર્ણ રહેશે અને સાથે સાથે કોનો દેખાવ શ્રેષ્ઠ રહેવાની શક્યતા તને લાગે છે? મારી દ્રષ્ટિએ ભારતનો જે દેખાવ છે સારો હશે, અને જો આપણી પ્રથમ બેટિંગ આવી તો આપણે 100% 300 પાર તો જશું જ તે, કેમ કે સ્ટેન જે છે એ આઉટ ઓફ ટીમ છે, અત્યારે રબાડાની ફિટનેસ બી એટલી નથી, નગીડી બી જતો રહ્યો છે, એટલે મારી દ્રષ્ટિએ બેટિંગ ઇન્ડિયાની આવે અને જો 300 થશે તો આપણે 100% જીતશું. ચોક્કસ ભારતનો સ્કોર 300 રન થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. દોસ્તો, પોતે શું માને છે જે મેચ છે એ મેચમાં ભારત તરફથી શ્રેષ્ઠ બોલિંગ કોણ નાખી શકે છે, કોણ એ કરશે? બુમરા 100% બુમરા કરશે અને ઇન્ડિયા જીતશે 100% જીતશે, એમાં કોઈ શક જ નથી. જી ચોક્કસ, જે એના યુવાનો છે ખાસ કરીને આ જે જગ્યાએ આપણે ઊભા છે ચાની લારી, એમને જ પૂછીએ કે ભારત અને સાઉથ આફ્રિકાની જે મેચ છે, દોસ્તો પોતે શું માને છે કોણ જીતશે ભારત સાઉથ આફ્રિકાની મેચમાં? ભારત. ચોક્કસ, ક્યાંક ને ક્યાંક ભારત જીતે એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. વડીલ, તમે પોતે શું માનો છો, અહીંયા જે લોકો ચા પીવા આવે છે એ તમામ લોકો ક્રિકેટના રસિયા હોય છે અને ક્રિકેટની વાતો કરતા હોય છે, તમને પોતાને શું લાગે છે આજની મેચમાં શું થશે? ઇન્ડિયા જીતશે. ઇન્ડિયા જીતશે. ઇન્ડિયામાંથી કોણ દેખાવ કરશે, શું થશે? રોહિત શર્મા. રોહિત શર્મા શ્રેષ્ઠ દેખાવ કરશે એ પ્રકારની વાતો અહીંના યુવાનો કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે આ ક્રિકેટનું વિવેચન છે એ ચાની કીટલી પર થઈ રહ્યું છે, પણ ચોક્કસ આજે બપોરે જ્યારે મેચ ચાલુ થશે ત્યારે જ સાચી પરિસ્થિતિ ખ્યાલ આવશે કે ભારત કેટલી ફાઇટ આપે છે અને ભારત જીતે છે કે સાઉથ આફ્રિકા. કેમેરામેન રમેશ ટોડિયા સાથે તલ પારેખ, જી.